રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ફોર્મ ભરશે. ઉમેદવારી નોંધાવતા પહેલા તેઓ વિશ્વકર્મા મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. દિવાનપરા ખાતે આવેલા વિશ્વકર્મા દાદાના મંદિર ખાતે તેઓએ દર્શન કર્યા. રાજકોટમાં જનજનના સ્વાભિમાનની આ લડાઈ હોવાનું પરેશ ધાનાણીએ કહ્યું છે અને સાથે જ કહ્યું કે આરપારની લડાઈમાં જનતા કોંગ્રેસનો સાથ આપશે. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે અને રાજકોટના રણમેદાનમાં પડકારોને ઝીલવા માટે કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ કાર્યકર્તાને જવાબદારી સોંપી છે ત્યારે આ અહંકારી સરકાર સામે જનજનના સ્વાભિમાનની લડાઈ છે એનો શંખનાદ આજે રાજકોટના પાદરમાં થવાનો છે. રાજકોટનો જનજન આ વખત આ લડાઈ આરપારની લડાઈ આગળ ધપાવશે. સાતમા આસમાને પહોંચેલા એ સરકારી અહંકારને ઓગાળશે, જન સ્વાભિમાનના સંકલ્પને આશીર્વાદ આપશે. રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ફોર્મ ભરશે. શહેરના બહુમાળી ચોક નજીક સ્વાભિમાન સંમેલન યોજાશે. પરેશ ધાનાણીની જીતનો પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ આશાવાદ વ્યક્ત કર્યો. ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજ પણ કોંગ્રેસને સમર્થન કરશે તેવું લલિત કગથરાએ નિવેદન આપ્યું. અમે ભાજપની જેમ 5 લાખની જીતનો દાવો નથી કરતા, રાજકોટમાં કોંગ્રેસ જીતશે તે વાત નક્કી છે. રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિધિવત રીતે આજે ફોર્મ ભરવાના છે. હાલ જે કહી શકાય છે કે આપણી સાથે લલિત કગથરા છે, જેઓ રાજકોટ લોકસભા બેઠક ઉપરથી પહેલા પણ લડી ચૂક્યા છે, એમની સાથે વાત કરશું. શું કહેશો કાકા, આજે જે કહી શકાય છે કે ફોર્મ ભરવાના છે, શું પડકાર લાગે છે? કારણ કે રૂપાલા છે અને હવે પરેશ ધાનાણી. જે વસ્તુ પેલા એક તરફી લાગતી હતી એ આજે પરેશભાઈ ધાનાણી ફોર્મ ભરવાના છે એથી કોંગ્રેસના કાર્યકરોમાં ખૂબ મોટો ઉત્સાહ આવી ગયો છે. રૂપાલા સાહેબ સામે એના કદ પ્રમાણેનો નેતા આવી જવાથી અને જે રીતે આપ જાણો છો એમ કે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ક્ષત્રિયોનું આંદોલન છે, એ ક્ષત્રિય સમાજના સાથથી અને પરેશભાઈના નામથી કોંગ્રેસ પાર્ટી આ વખતે વિજયી થવાની. કેસો સમીકરણો પણ બદલાયા છે, જે પ્રમાણે એક તરફ હવે ક્ષત્રિય સમાજનો વિરોધ છે અને બીજી તરફ જે પ્રમાણે અન્ય સમાજ પણ એને ટેકો દઈ રહ્યા, તમે શું માનો છો? તમામ સમાજ ટેકો દેવાના છે અને ક્ષત્રિય સમાજની સાથે હર હંમેશને માટે અન્ય સમાજો પણ સાથે જ હોય. કોઈ પણ ગામમાં તમે જાઓ તો બીજા સમાજો પણ ક્ષત્રિય સમાજ સાથે જ હોય છે, એટલે તમામ જગ્યાએ બહુ જ મોટો સહકાર મળવાનો છે. કોંગ્રેસમાં રાજકોટ કોંગ્રેસમાં આંતરિક મતભેદ જૂથભેદ જોવા મળતા જૂથવાદ જોવા મળતો, પરંતુ પરેશ ધાનાણી આવ્યા છે એટલે ડેમેજ કંટ્રોલ થયો છે, હવે સૌ કામે લાગી ગયા. બધા જ કાર્યકરો એક થઈને ચૂંટણી લડે છે અને પૂરી તાકાતથી ચૂંટણી લડે છે. અહીંયા મોદી સાહેબને રોકાવવું હોય તો રોકાય, સભા કરી નહી બેદી પડારીએ, તોય પણ કોંગ્રેસ જીતવાની જીતવાની ને જીતવાની. સવાલ, કેટલી લીડ? 5 લાખ લોકો તો જીતવાના જીત. અમે ભાજપ એવા ફાકા મારું મનાય, તમે શું સમજો અમને? અમે કઈ ભાજપની જેમ 5-5 લાખ ના ફાકા મારી? અમારે જીતવું છે, એક મતે જીતવું છે. લલિત કગથરા જેમને વાત કરી, જે પ્રમાણે ભાજપ દ્વારા 5 લાખની લીડનો દાવો કરવામાં આવે છે, એવી બાજુ બીજી તરફ કોંગ્રેસ દ્વારા જીતવાની વાતો કરવામાં આવી રહી છે. કેમેરામેન જુનેદ સાથે ભાવેશ અંદરવા, વીટી ન્યૂઝ, રાજકોટ.